पत्र लखवानी मजा भाग चार तेमा स्वाध्यायनी समझ मेळवीशुं। अहींया आ वखते आपणे पाठनी अंदर केटलाक नवा शब्दों शीख्या छे, तो तेनी शब्द समजूती आपणे मेळवी छे कि कया कया नवीन शब्दों हता अने तेना विशे आपणे जाण्युं। पहेलुं छे, पहेलो शब्द छे अहींया संबोधन। संबोधन शब्द अहीं आपणे नव्यो शीख्यो छे, तो तेनो अर्थ थाय बोलावा वपरातो शब्द अथवा तो सादर आदर साथेनो शब्द। त्यार पछे पिनकोड, तो पिनकोड एटले पोस्टल इंडेक्स नंबर जे छ अंकनो होय छे, दाखला तरीके 38 82 60 38 73 30 वगैरे। त्यार पछे भाषाकीय भूलो, तो तेनो अर्थ थाय छे ભાષાને લગતી ભૂલો। ત્યાર પછી મોકળાશથી, તો મોકળાશથી તેનો અર્થ થાય છે ખુલ્લા મનથી અથવા સંકોચ રાખ્યા વિના, આ તેનો અર્થ થાય છે। ત્યારબાદ લી, જે પત્ર પૂર્ણ થાય ત્યાં, તો તેનો અર્થ થાય છે લિખિતંગ, જે પત્ર લખનાર છે તે। તો આ રીતે આપણે જોયું। હવે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે જોઈએ। પ્રથમ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપવાનો છે। તેમાં પ્રથમ પ્રશ્ન છે, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? આપણે જોયું હતું પાઠની અંદર કે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે, બાળકો કહ્યું હતું, તો એનો જવાબ છે અશોકભાઈ બાળકોને હસતા હસાવતા શીખવે છે। આપણે જોયું હતું ને, બાળકો જ વાત કરતા હતા। બીજો પ્રશ્ન છે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો તેનો જવાબ છે દિવાળીમાં મીઠાઈઓ ખાઈને મોજ કરવાની છે। આગળ ત્રીજો પ્રશ્ન છે, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? તમે જોયું છે ને, હા તમને યાદ હશે, તો તેનો જવાબ શું થાય કે વડીલોને સાદર પ્રણામ કે આદરણીય શબ્દોથી સંબોધન થાય છે। તમે સાદર પ્રણામ પણ લખી શકો, આદરણીય લખી શકો, પૂજનીય પણ લખી શકો છો। આગળ ચોથો પ્રશ્ન શું કહે છે, પત્રના અંતે શું લખાય છે? શું લખાય છે પત્રના અંતે? તો પત્રના અંતે લિખિતંગ, શું લખાય છે? લિખિતંગ। લિખિતંગ એટલે કે પત્ર લખનાર અને સરનામું, પત્ર લખનારના નામ અને સરનામા લખાય છે। તો આ રીતે હોય। બીજો પ્રશ્ન છે, પત્ર લેખનમાં શી શી કાળજી લેવી જોઈએ? તમને અગાઉના ભાગની અંદર પણ તમને શીખવ્યું છે કે પત્ર લેખનમાં કઈ કઈ કાળજી રાખવી, તો તેનો જવાબમાં પહેલો મુદ્દો આપણે લખી શકીએ કે લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય, મરોડદાર અક્ષરો હોય। આગળ બીજું, બધા જ અક્ષરો અને શબ્દો સીધી લીટીમાં લખાયેલા હોય, બરાબર? ત્રીજું, બે અક્ષર વચ્ચે, બે શબ્દો વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય। આગળ આપણે ચોથો મુદ્દો કયો ધ્યાનમાં રાખવાનો છે, તો લખાણમાં છીકછાક ન હોય, બરાબર ને, સ્પષ્ટ લખેલું હોય, શુદ્ધ લેખન હોય। પાંચમો, અક્ષરોનો વળાંક એક સરખો જ હોય, એ પણ ધ્યાનમાં રાખવાનું છે। છઠ્ઠો, વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય, તે પણ વાત આપણે આની અંદર ધ્યાનમાં રાખવાની છે। પ્રશ્ન ત્રણ છે, તમારા ઘરે આપેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો, પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો। તો એ રીતે આપણે અહીંયા પ્રથમ પ્રશ્ન છે, પત્ર કોણે લખ્યો છે? તેનો જવાબ, અત્યારે જો તમારા પાસે કોઈ પત્ર ન હોય, તો અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં સોમપુરા સાહેબે લખેલા પત્રનો અભ્યાસ કરી અને એના જવાબો આપીએ,
અને જો કોઈ તમારા ઘરે પત્ર હોય તો તમે તે મુજબ પત્રનો જવાબ આપી શકો છો। તો પત્ર કોણે લખ્યો છે તમને ખબર છે કે પત્ર લખનારનું નામ અને સરનામું એ ક્યાં હોય છે તો પત્ર લખવાની શરૂઆત થાય છે ત્યાં જમણી બાજુ। તો અહીંયા અશોકભાઈ બી સોમપુરા છે તેમણે પત્ર લખ્યો છે। તો પ્રથમ પ્રશ્નનો જવાબ આવશે અશોકભાઈ બી સોમપુરા। બીજો પ્રશ્ન છે પત્ર પર કયું સરનામું છે। પત્ર લખનારે પોતાનું સરનામું તેની સાથે લખવાનું આવે છે। તો અહીંયા પાઠ્યપુસ્તકમાં આપેલ જે પત્ર છે તેમાં પત્ર પરનું સરનામું જો જોવામાં આવે તો B/26 અંબિકા સોસાયટી, મુ એટલે મુકામ, વીરનગર, જી એટલે જિલ્લો વડોદરા। આ બીજા પ્રશ્નનો જવાબ છે। પ્રશ્ન નંબર 3 પત્ર પર કઈ તારીખ લખેલી છે। જ્યાં સરનામું હોય ત્યાં જ પત્ર જે દિવસે લખાયો હોય એ દિવસની તારીખ ત્યાં લખેલી હોય છે। તો અહીંયા તા કરીને લખેલું છે અને તારીખ છે 20/10/2013ના રોજ આ પત્ર લખાયેલો છે। પ્રશ્ન 4 છે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખો। અહીં આપણે પાઠ્યપુસ્તકના આધારે આ પ્રશ્નના જવાબ આપ્યા છે એટલે અહીંયા કોઈ સિક્કો નથી, પરંતુ તમારા ઘરે કોઈ પત્ર હોય, બાજુમાં પડોશીના ઘરે કોઈ પત્ર હોય તો તમે તે પત્રનો અભ્યાસ કરી શકો છો। જે તે પોસ્ટ ઓફિસ દ્વારા તમને પત્ર મળ્યો હોય તો તેનો પણ સિક્કો મારેલો હોય અને ત્યાં તારીખ પણ હોય છે। તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ। હવે પ્રશ્ન નંબર 4 છે નીચેના દરેક શબ્દ વિશે 1-2 વાક્યો લખો। અહીંયા અલગ અલગ શબ્દો આપેલા છે અને એ શબ્દના આધારે એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય આપણે બનાવવાનું છે। પહેલો શબ્દ છે ટપાલી, તો ટપાલી પરથી આપણે વાક્ય બનાવીએ તો શું બની શકે છે તો ટપાલી ટપાલ લાવે છે। બીજું વાક્ય કમ્પ્યુટર છે, તો તેનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે। તો વાક્ય બનાવીએ કમ્પ્યુટર ઝડપથી કામ કરે છે। આ સિવાય તમે કમ્પ્યુટરનો ઉપયોગ થાય તેવું બીજું પણ વાક્ય બનાવી શકો, તેમાં કંઈ કશું ખોટું નથી, પરંતુ વાક્ય બંધ બેસતું આવવું જોઈએ અને આપેલો જે શબ્દ છે એ શબ્દનો ઉપયોગ વાક્યની અંદર થવો જોઈએ। આગળ ત્રીજો શબ્દ છે મોબાઈલ, તો તેના ઉપરથી એક વાક્ય બનાવી શકીએ મોબાઈલ વડે સંદેશો પહોંચાડી શકાય છે, અથવા તો મોબાઈલ વડે ઝડપથી સંદેશો પહોંચાડી શકાય છે, અથવા તો મોબાઈલ દ્વારા 2 વ્યક્તિઓ સામસામે વાત કરી શકે છે। ગમે તે વાક્ય તમે લખી શકો છો। ચોથું વાક્ય છે અહીંયા ટપાલ પેટી, તો એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવીએ પત્ર લખીને પત્ર ટપાલ પેટીમાં નાખવો। આ રીતે આપણે ટપાલ પેટીનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ। હજુ એક શબ્દ અહીંયા છે કબૂતર, તો અહીંયા પત્ર દ્વારા સંદેશો પાઠવવામાં આવે છે, તો કબૂતરનો શબ્દનો ઉપયોગ કરીને આપણે તેના અનુસંધાને એક વાક્ય બનાવીએ। તો પહેલાંના સમયમાં સંદેશો પહોંચાડવા કબૂતરનો ઉપયોગ થયો હતો। તો આ રીતે આપણે શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવી શકીએ છીએ। હવે આગળનો 5મો પ્રશ્ન શું છે, તો જે વાક્યો કોણ બોલે છે તે લખો અને વાક્યોનું અનુલેખન કરવાનું છે। વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે અને એનું અનુલેખન પણ તમારે ત્યાં સાથે સાથે કરવાનું છે। પહેલું વાક્ય છે સાહેબ પત્ર કેવી રીતે લખાય, તો તમને પાઠમાં ખબર છે કે એ આપણે જોયું હતું કે આ વાક્ય કોણ બોલે છે, તો આ વાક્ય વસંત કહે છે, એ રીતે આપણે અનુલેખન પણ સાથે સાથે કરવાનું છે। બીજો શબ્દ છે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો, તો આ વાક્ય કોણ બોલે છે અશોકભાઈ, સરસ, તો તમે લખો ત્યાં આ વાક્ય અશોકભાઈ બોલે છે। ત્રીજું છે મને તમારી બહુ યાદ આવે છે, તો આ વાક્ય કોણ કહે છે અશોકભાઈ જ કહે છે, પત્ર દ્વારા જણાવે છે, તો ત્યાં લખો આ વાક્ય અશોકભાઈ બોલે છે અને એ જ વાક્યનું અનુલેખન તમારે ત્યાં પણ કરવાનું છે।
तो आ रीते प्रश्न पांचनो जवाब आपणे आपी शकीए छीए। प्रश्न छ छे, पोस्ट ऑफिसनी मुलाकात लो, त्यां शुं शुं मळे छे, दरेकनी किंमत केटली छे, नोंध करो। पोस्ट ऑफिसनी मुलाकात तमारे करवानी छे, शक्य होय तो तमारा मोटा भाई बहन साथे, मम्मी पप्पा साथे जजो, तो तमने वधारे समझ आवशे। परंतु अहीं उदाहरण रूप तमने समझावा माटे पोस्ट ऑफिस में मळती वस्तुओ नी वात मैं त्रण अहीं करी छे। पहलू छे पोस्टकार्ड मळे। पोस्टकार्ड पहेलाना समय में आ पाठनी अंदर अगाउना भागनी अंदर आपणे जोयुं छे ए टाइपनो पोस्टकार्ड, तो तेनी किंमत तो 1 रुपयो छे। बीजू टपाल टिकीट, टपाल ऊपर चौटाड़वा माटेनी टपाल टिकीट आवे छे, ए अलग अलग होय, 50 पैसा होय, 1 रुपयानी होय, 5 रुपयानी होय, आ रीते अलग अलग। तो टपाल टिकीट मळे छे तेनी किंमत 1 रुपयो, 5 रुपया अहीं बतावी छे। त्रीजी वस्तु अंतरदेशीय पत्रों, ए पण मैं तमने अगाउना भागनी अंदर बतावे छे कि आने अंतरदेशीय पत्र कही शकाय, तो तेनी किंमत तो 2 रुपया छे। तो आ रीते पोस्ट ऑफिसनी अंदर आ प्रकारनी अलग अलग वस्तु आपणने मळे छे। तो आथी विशेष तमे ज्यारे पोस्ट ऑफिस में जाओ तो त्यानु अवलोकन करी अने जोजो, तो वधारे समझ पड़शे। तो आ पाठ अहींया आपणे स्वाध्याय पाठनु स्वाध्याय अहींया पूर्ण करीए छीए। फरी मळीशुं, आवजो।